हेलो फ्रेंड्स, विज्ञान ने टेक्नोलॉजी ने वीडियो सीरीज में आप सर्व विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। मित्रों, लास्ट वीडियो नी अंदर अपने चैप्टर नंबर 4 कार्बन अने तेना संयोजनो आनी अंदर अभ्यास करता हता। लास्ट वीडियो नी अंदर अपने कार्बन संयोजनो नु नामकरण केवी रीते करवू एना माटे नी पद्धतिओ नो अभ्यास करी चुक्या छीए। હવે અત્યારે આપણે જોવું છે કે એ કાર્બન સંયોજનો છે, એ કાર્બન સંયોજનોની અંદર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો કેવી રીતે પ્રત્યય અથવા તો પૂર્વક લગાડી અને એનું નામકરણ કરી શકાય છે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક સ્વરૂપે આપેલું છે। તો અમુક જે સંયોજનો છે એ સંયોજનોનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે કે કેવી રીતે એનું નામકરણ કરી શકાય છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આ જે કાર્બનિક સંયોજનો છે એનું નામકરણ। તો એમાં સૌ પ્રથમ આપણે સંયોજનનો વર્ગ લેશું। શું લેશું? સંયોજનનો વર્ગ। તો અહીં આવશે સંયોજનનો વર્ગ, પછી તો કે એમાં કયો પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે અને ત્યાર પછી જોશે આપણે એના ઉદાહરણ। સૌ પ્રથમ સંયોજનનો વર્ગ, પછી એની અંદર લાગતા પૂર્વક અથવા તો પ્રત્યય અને છેલ્લે આપણે જોવાના છે ઉદાહરણ। તો પેલા આપણે જોઈએ હેલો આલ્કેન। હેલો વર્ગ કયો છે? તો કે હેલો આલ્કેન। એમાં પૂર્વક અથવા તો પ્રત્યય તરીકે કોણ લાગશે? તો કે એની અંદર પૂર્વક તરીકે ક્લોરો અથવા તો બ્રોમો લાગે છે। કોણ લાગે છે? ક્લોરો અથવા તો બ્રોમો। હવે જુઓ, પૂર્વક એટલે ક્યાં લાગશે? તો કે સંયોજનનું જે નામકરણ કરીએ છીએ એની શરૂઆતમાં, એટલે કે આગળ લાગે છે। જો પ્રત્યય હોય તો એ ક્યાં લાગશે? નામકરણમાં, સંયોજનની પાછળ। ઉદાહરણ હું તમને થોડી વાર પછી કરાવું છું એના। પછી આપણે બીજો વર્ગ લઈએ આલ્કોહોલ। બીજો વર્ગ કયો લેશે? તો કે આલ્કોહોલ। આ આલ્કોહોલ વર્ગની અંદર પ્રત્યય તરીકે ઓલ લાગે। શું લાગે? આલ્કોહોલની અંદર પ્રત્યય તરીકે ઓલ લાગે છે। પછી જોઈએ આલ્ડિહાઇડ। તો આલ્ડિહાઇડ જે સંયોજન છે એની અંદર જો ત્રીજું, તો કે આલ્ડિહાઇડ હવે જો સંયોજનના વર્ગ તરીકે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તેમાં પ્રત્યય તરીકે આલ લાગશે। શું લાગશે? આલ, પ્રત્યય તરીકે આલ લાગે છે। ત્યાર પછી એક જોઈએ, તો કે જો સંયોજન વર્ગ તરીકે કીટોન આવેલો હોય, કોણ? તો કે કીટોન। તો કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવતું જે સંયોજન છે એનું નામકરણ આપણે કરવું હોય તો એમાં પ્રત્યય તરીકે ઓન લાગશે। શું લાગશે? ઓન લાગે છે। હવે એના ઉદાહરણનો ભાગ આપણે છે અહીંયા સુધી ખાલી રાખી દઈએ છીએ। ત્યાર પછી આપણે પાંચમું સંયોજન જોઈએ। તો પાંચમું સંયોજન આપણે શું જોતા હતા? તો કે કાર્બોક્સિલિક એસિડ। તો આટલી ઉદાહરણની જગ્યા ખાલી રાખીએ છીએ, અહીં લખીએ છીએ આપણે પાંચ નંબરનો ક્રમ કાર્બોક્સિલિક એસિડ। કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો હોય તો એની અંદર પ્રત્યય તરીકે ઓઇક એસિડ લાગે છે। જોજો, પ્રત્યય તરીકે શું લાગશે? તો કે ઓઇક એસિડ। ત્યાર પછી જોઈએ છઠ્ઠો નંબર,
तो कार्बोक्सिलिक एसिड हो तो प्रति तरीके लागसे ओइक एसिड હવે આવે છે આલ્કીન કોણ આવે છે આલ્કીન તો એમાં પ્રત્યય તરીકે ઇન લાગે છે શું લાગે છે ઇન અને જો છેલ્લે સાતમું જોઈ લઈએ આપણે કે જો આલ્કાઇન હોય તો એમાં પ્રત્યય તરીકે આયન લાગે જો આલ્કીન હોય તો પ્રત્યય તરીકે ઇન લાગશે અને આલ્કાઇન હોય તો પ્રત્યય તરીકે આયન લાગે છે આજે એક્ઝામ્પલ આપણે બધાયના જોવાના છે હવે જોજો બરાબર વ્યવસ્થિત તો કે આ બધાય છે સંયોજનના વર્ગ છે શું છે સંયોજનના વર્ગ કે જો હેલો આલ્કેન સંયોજન આવેલું હોય તો આપણે કોઈ પણ સંયોજનનું નામકરણ કરીએ છીએ હેલો આલ્કેન હોય તો એની અંદર કોણ હશે તો કે કાં તો ક્લોરીન હશે અથવા તો બ્રોમીન હશે તો જો કોઈ પણ સંયોજન સાથે ક્લોરીન અથવા તો બ્રોમીન આવેલા હોય તો એ એનો સંયોજનનો વર્ગ કયો થશે તો કે હેલો આલ્કેન આપણે એનું નામકરણ કરવું હોય તો આપણે કાં તો પૂર્વક એટલે કે આગળ જો ક્લોરીન હોય તો એ સંયોજનના નામની આગળ ક્લોરો લગાડવું પડશે અને જો જોડાયેલું બ્રોમીન હોય તો એ જે સંયોજન હશે એના આગળ આપણે બ્રોમો લગાડવું પડે છે એવી જ રીતે આલ્કોહોલ તો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં OH લાગે છે શું લાગે OH તો કોઈ પણ સંયોજન છે એની સાથે OH જોડાયેલું એટલે કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં પ્રત્યય તરીકે ઓલ લાગે છે પ્રત્યય એટલે પાછળ કે કોઈ પણ સંયોજનનું આપણે નામકરણ કરશું ત્યારે એ જે કાર્બન શૃંખલા છે એની પાછળ શું લગાડી દેવું પડશે આપણે તો કે ઓલ લગાડી દેવું પડે છે એવી જ રીતે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એ જે સંયોજન છે એમાં પ્રત્યય તરીકે આલ લાગે છે એટલે કે પાછળના ભાગે આપણે શું લગાડવું પડે છે તો કે આલ એ જ રીતે કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો જો કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો પ્રત્યય તરીકે ઓન લાગે છે આનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ પ્રત્યય તરીકે શું લાગે તો કે ઓન લાગે છે એટલે ક્યાં લાગશે ઓન તો કે પાછળના ભાગે કે જે કાર્બન શૃંખલા છે કાર્બન શૃંખલાનું નામ એને પ્લસ કરીને ઓન કરી દેવાનું પછી એનું સંયોજન કરી નાખવાનું છે એટલે થઈ જશે એનું નામકરણ પછી જોઈએ કાર્બોક્સિલિક એસિડ કે જો કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો હોય તો એમાં પ્રત્યય તરીકે ઓઇક એસિડ લાગે છે પ્રત્યય એટલે ક્યાં લાગશે તો કાર્બન શૃંખલાના નામની પાછળ પ્રત્યય તરીકે શું લાગશે તો કે ઓઇક એસિડ પછી આવે છે આલ્કીન અને આલ્કાઇન કે જો આલ્કીન એટલે કોઈ પણ બે કાર્બન સંયોજનો છે એ એકબીજા સાથે દ્વિબંધથી જોડાયેલા હોય તો એમાં પ્રત્યય તરીકે ઇન લગાડવું શું લગાડવું ઇન લગાડવું અને જો આલ્કાઇન એટલે કે કોઈ પણ બે કાર્બન સંયોજનો કાર્બન પરમાણુ છે એની વચ્ચે ત્રિબંધ આવેલો હોય તો એમાં પ્રત્યય તરીકે આયન લગાડવાનું દાખલા તરીકે માની લો કે આલ્કીન હવે હું એક પ્રોપેનનું એક્ઝામ્પલ લઉં છું તો એ પ્રોપેનની અંદર ત્રણ કાર્બન હશે હોય ને તો આપણે એને પ્રોપેન કહીએ છીએ તો એ ત્રણ કાર્બન છે એમાંથી ત્રણમાંથી કોઈ પણ બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલો હોય તો એનું નામ હકીકતમાં પ્રોપેન છે પણ દ્વિબંધ છે એટલે પ્રોપેન પ્લસ ઇન એટલે શું થઈ જાય તો કે પ્રોપીન એનું નામ શું થઈ જાય પ્રોપીન એવી જ રીતે ત્રણ કાર્બન પરમાણુ ધરાવતું સંયોજન પ્રોપેન છે એમાં કોઈ પણ બે કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ આવેલો હોય તો એ પ્રોપેનની પાછળ શું લગાડી દેવાનું તો કે આયન લગાડી દેવાનું એટલે પ્રોપાઇન શું થઈ જશે પ્રોપાઇન તો અહીંયા આપણે હવે એના એક્ઝામ્પલ જોવાના છે તો આપણે એક સરસ મજાનું સંયોજન લઈએ છીએ પ્રોપેન છેલ્લે સુધી આપણે પ્રોપેન જ રાખશે કે આ પ્રોપેન સંયોજન છે એ પ્રોપેનની અંદર કેટલા કાર્બન પરમાણુ હોય છે તો કે ત્રણ કાર્બન પરમાણુ હોય કેટલા તો કે ત્રણ તો જોજો આ એક બે અને ત્રણ ત્રણ કાર્બન પરમાણુઓ છે હવે એમાં આપણે એની જે સંયોજકતા છે એને હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ તો આવી રીતે કંઈક થશે કે વચ્ચેનો કાર્બન છે ત્યાં બે હાઇડ્રોજન જોડાયેલા હોય અને છેલ્લા બે કાર્બન પરમાણુ છે ત્યાં ત્રણ ત્રણ હાઇડ્રોજન જોડાયેલા હોય આ કોનું બંધારણીય સૂત્ર થયું તો કે પ્રોપેનનું થયું કોનું
प्रोपेन नो हवे अहीं एक हाइड्रोजन नो विस्थापन क्लोरीन वडे थाय छे केना वडे थाय छे क्लोरीन वडे थाय छे तो हवे जो तो के पेला प्रोपेन हतु एमांथी हाइड्रोजन नो विस्थापन केना वडे थी तो क्लोरीन वडे थी तो क्लोरीन आव्यो तो हवे तमे जो संयोजन नो वर्ग क्यो छे हेलो आल्केन क्लोरीन छे तो हवे आपणे आनुं नामकरण करवुं होय तो पूर्वक एटले के प्रोपेन नी आगळ कोने लगाडवुं पड़शे तो के क्लोरो पछी आनुं जे नाम होय तो आ संयोजन नुं नाम शुं थाय तो के क्लोरो प्रोपेन शुं थशे आनुं नाम क्लोरो प्रोपेन जो प्रोपेन हतुं प्रोपेन में एक हाइड्रोजन नु विस्थापन छे क्लोरीन वडे थयु तो क्लोरीन ने आगळ पूर्वक तरीके लगाड़वामां आवे छे। हवे एवी ज रीते आपणे ब्रोमीन नु पण जोईए तो के आ त्रण कार्बन परमाणुओ छे प्रोपेन ना बराबर ने प्रोपेन में ज त्रण कार्बन परमाणु होय बाकी ना कोई संयोजन में होय नहीं तो हवे मानी लो कि आमांथी एक हाइड्रोजन नु विस्थापन जो सी थ्री एच एट तो ये प्रोपेन नु सूत्र छे। हवे आमांथी एक हाइड्रोजन नु विस्थापन मानी लो के ब्रोमीन वडे थाय छे कोना वडे थाय छे तो के ब्रोमीन वडे थाय छे। हवे आनु नामकरण करवुं होय तो केवी रीते करे तो के प्रोपेन संयोजन हतुं तो के हा ये प्रोपेन हतुं एनी साथे कोण जोड़ाणु छे तो के ब्रोमीन तो ए ब्रोमीन जोड़ाणु छे तो पूर्वक तरीके आपणे शुं लखवुं पड़े ब्रोमो पूर्वक एटले आगळ तो आनी आगळ तमे ब्रोमो लखी नाखो तो आनुं नाम शुं थई गयुं ब्रोमो प्रोपेन। हवे आवी ज रीते कोई पण संयोजन होय दाखला तरीके मानी लो के अहींया बे कार्बन परमाणु होय तो इथेन थाय इथेन में जो क्लोरीन नु वड़े एक हाइड्रोजन नु विस्थापन थयुं होय तो क्लोरो इथेन ब्रोमीन वड़े एक हाइड्रोजन नु विस्थापन थयुं होय तो ब्रोमो इथेन एज रीते ब्यूटेन होय तो क्लोरो ब्यूटेन ब्रोमो ब्यूटेन क्लोरो पेंटेन ब्रोमो पेंटेन क्लोरो हेक्सेन ब्रोमो हेक्सेन। पहले आपणे आ कार्बन परमाणु नी संख्या नक्की कर लेवानी केटला छे तो अहीं त्रण कार्बन परमाणु छे तेनुं नामकरण थाय प्रोपेन परमाणु इथेन थाय। हवे एमांथी एक हाइड्रोजन नु विस्थापन छे क्लोरीन वडे थयुं होय तो क्लोरो इथेन ब्रोमीन वडे थयुं होय तो ब्रोमो इथेन जो एनी अंदर पांच कार्बन परमाणु आवेला होय तो एनुं नामकरण करीए तो पेंटेन थाय नाम आपीए तो शुं थाय तो के पेंटेन। हवे पेंटेन नी अंदर पांच कार्बन परमाणु छे एमांथी कोई पण एक हाइड्रोजन नु विस्थापन छे क्लोरीन वडे थयुं होय तो क्लोरो पेंटेन ब्रोमीन वडे थयुं होय तो ब्रोमो पेंटेन बराबर छे। चलो त्यार पछी हवे आपणे जोईए आल्कोहोल क्रियाशील समूह। ए आल्कोहोल क्रियाशील समूह नी अंदर एक हाइड्रोजन नु विस्थापन OH वडे थाय छे केना वडे OH એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું છે OH તો સેમ ટુ સેમ આવી જ રીતે થશે પણ જે વિસ્થાપન છે એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ વડે થાય તો કે માની લો કે 1, 2, અને 3 કાર્બન પરમાણુઓ છે આ હાઇડ્રોજન 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 અને અહીંયા પણ 3 હાઇડ્રોજન। હવે જોજો C3H8 એટલે પ્રોપેન નું સૂત્ર થયું આ પણ હવે એમાંથી કોઈ એક હાઇડ્રોજન છે એ એક હાઇડ્રોજન નું વિસ્થાપન આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ વડે એટલે કે OH વડે થાય તો અહીં જો આલ્કોહોલ છે આવી ગયો તો કે હા એક હાઇડ્રોજન નું વિસ્થાપન છે એ OH વડે થયું તો હવે એનું નામકરણ કેવી રીતે કરવું તો અહીં જો પ્રતિ એટલે ક્યાં લાગશે તો કે શૃંખલાની પાછળ એનું નામકરણ કરીએ આપણે ત્યારે પ્રોપેન તો આ જે ઓલ પ્રતિ લાગશે એ ક્યાં લાગશે પાછળના ભાગે લાગે તો આ સામાન્ય રીતે ત્રણ કાર્બન પરમાણુ છે એનું નામ થશે પ્રોપેન પ્રોપેન પણ ક્રિયાશીલ સમૂહ કયો આવ્યો તો કે OH આલ્કોહોલ તો આલ્કોહોલમાં કયો પ્રતિ લાગશે તો કે આ જ જો ઓલ કયો લાગશે ઓલ તો પ્રોપેન પ્લસ ઓલ બરાબર શું થાય તો કે પ્રોપેનોલ શું થશે
પ્રોપેનોલ આ શું થઈ ગયું તો કે એનું નામકરણ થઈ ગયું બરોબર છે આ રીતે તો એવી જ રીતે હવે અન્ય કોઈ કાર્બન સંયોજન હોય કે જેમાં બે કાર્બન પરમાણુ હોય અને એનું વિસ્થાપન OH વડે થયું તો બે કાર્બન પરમાણુ છે એટલે એનું નામ થશે ઇથેન OH વડે એનું વિસ્થાપન થયું થઈ જાય ઇથેનોલ ચાર કાર્બન પરમાણુ હોય તો બ્યુટેન એનું વિસ્થાપન OH વડે થાય તો થઈ જશે સોરી બ્યુટેનોલ ઓલ પ્રત્યે લાગે છે ત્યાર પછી તો કે પેન્ટેન હોય પાંચ કાર્બન પરમાણુ હોય તો પેન્ટેન એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહ વડે થાય તો એનું નામકરણ થશે પેન્ટેનોલ હેક્ઝેનોલ બરાબર છે તો આવી રીતે આપણે એનું નામકરણ કરી શકીએ છીએ તો આનું નામ થઈ જશે પ્રોપેનોલ શું થશે નામ પ્રોપેનોલ ચાલો ત્યાર પછી હવે જોઈએ કે જો આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો હોય કોણ આવેલું હોય આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો હોય તો એમાં છેલ્લો કાર્બન પરમાણુ છે એ ઓક્સિજન સાથે દ્વિબંધ વડે જોડાયેલો હોય છે હવે જોજો તો કે એક બે આ ત્રણ કાર્બન પરમાણુ આની ચાર સંયોજકતા પૂર્ણ થઈ જાય ત્યાર પછી આ છેલ્લો કાર્બન છે એની ચાર સંયોજકતા બે હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ જાય હવે તો કે આ છેલ્લો કાર્બન છે એની સાથે ઓક્સિજન દ્વિબંધ વડે જોડાયેલો હોય તો આલ્ડિહાઇડ સંયોજન વર્ગ આવેલો હોય છે એટલે કે જો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડિહાઇડ આવેલો હોય તો કાર્બન પરમાણુ છે એ ઓક્સિજન સાથે દ્વિબંધ વડે જોડાયેલો હોય તો અહીંયા બે બંધ અહીંયા એક બંધ તો કાર્બનની કેટલી સંયોજકતા પૂર્ણ થઈ ગઈ તો કે ત્રણ તો ઓલરેડી પૂર્ણ થઈ ગઈ હવે એક જ ઘટે છે તો અહીંયા શું મૂકી દેવાનું એચ તો જો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી તો કે ત્રણ છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા હકીકતમાં કેટલી હોવી જોઈએ તો કે આઠ હોવી જોઈએ તો અહીં એક બે ત્રણ ચાર પાંચ ને છ જ છે અને એક હાઇડ્રોજનની જગ્યાએ છે ઓક્સિજન જોડાયેલો છે તો હજી અહીંયા એક હાઇડ્રોજન આવવો જોઈએ એ ગયો ક્યાં તો કે હવે નહીં આવે શા માટે નહીં આવે તો કે આ ઓક્સિજન છે એ કાર્બન સાથે દ્વિબંધ વડે જોડાયેલો છે એટલે કાર્બનની ચારે ચાર સંયોજકતા જો પૂર્ણ થઈ જાય છે બે ને એક ત્રણ ને એક ચાર એટલે હવે આવશે ને તો જોવું જોઈએ કે ત્રણ કાર્બન છે એટલે નામ થશે પ્રોપેન શું થાય પ્રોપેન પણ અહીં આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો છે તો જો આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો હોય તો જે કાર્બન શૃંખલા છે એનું આપણે નામકરણ કરીએ છીએ ત્યારે એના પ્રત્યય તરીકે આલ લાગે છે તો આનું સામાન્ય નામ થશે પ્રોપેન શું થાય પ્રોપેન પણ પ્રત્યય તરીકે એટલે કે પાછળના ભાગે કોણ લાગશે તો કે આલ તો પ્રોપેન પ્લસ આલ ઇટ્સ ગિવ પ્રોપેનાલ શું થઈ જાય પ્રોપેનાલ તો જો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડિહાઇડ હોય અને છેલ્લા કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધ વડે જોડાયેલો હોય તો એની નામકરણની અંદર પ્રત્યય તરીકે આલ લાગે છે એટલે નામ શું થઈ જાય તો કે પ્રોપેનાલ એવી જ રીતે જો અહીં ચાર કાર્બન પરમાણુઓ સાથે એક ઓક્સિજન દ્વિબંધ વડે જોડાયેલો હોય તો બ્યુટેનાલ પાંચ કાર્બન પરમાણુઓ સાથે ઓક્સિજન દ્વિબંધ વડે જોડાયેલો હોત તો પેન્ટેનાલ પ્રત્યય તરીકે જે શૃંખલા જે છે એમાં જેટલા કાર્બન પરમાણુ છે એ પ્રમાણે એનું નામકરણ તો કરી જ નાખવાનું પણ પાછળ પ્રત્યય તરીકે શું લગાડી દેવાનું તો કે આલ મિથેનાલ બ્યુટેનાલ પેન્ટેનાલ હેક્ઝેનાલ પ્રોપેનાલ ઇથેનાલ બરોબર છે તો પાછળ શું લગાડી દેવું પડે છે આલ લગાડી દેવાનો હોય છે હવે જોઈએ આપણે કીટોન ક્રિયાશીલ સમૂહ તો કીટોન ક્રિયાશીલ સમૂહ છે તો એમાં એક વચ્ચેનો કાર્બન પરમાણુ છે એ ઓક્સિજન સાથે દ્વિબંધ વડે જોડાયેલો હોય છે તો આ ત્રણ કાર્બન પરમાણુ એમાં આ કાર્બન પરમાણુ સાથે એક ઓક્સિજન દ્વિબંધ વડે જોડાયેલો હશે તો હવે એની સંયોજકતા જોવું જોઈએ આ કાર્બન છે એક બંધ વડે જોડાયેલો છે ત્રણ ઘટે છે તો એની સાથે આપણે જોડી દઈએ આ હાઇડ્રોજન ચાલો જોડાઈ ગયા હવે તો કે આ કાર્બન પરમાણુ છે એની જો સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે એક બે ત્રણ અને ચાર તો હવે અહીંયા હાઇડ્રોજન આવશે નહીં છેલ્લો કાર્બન છે એની ત્રણ સંયોજકતા ઘટે છે એટલે ત્યાં લખી દેવાનું છે
હાઇડ્રોજન. હવે આપણે પ્રશ્ન થાય કે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન કે છેલ્લા કાર્બન સાથે જોડાયેલો નથી. તો જો કદાચ અહીં છેલ્લા કાર્બન સાથે જોડાયેલો હોત તો કાર્બનની બે સંયોજક તાપેરી ક્રિયાશીલ સમૂહના સૂત્રની અંદર જોઈ ગયા છીએ. એટલે વચ્ચેના ભાગે જે કાર્બન પરમાણુ છે એ બંને બાજુથી એક એક કાર્બન પરમાણુ સાથે અને એક બાજુથી દ્વિબંધ વડે ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે. તો ત્રણ કાર્બન પરમાણુ છે. કેટલા છે? તો કે ત્રણ. તેનું સામાન્ય નામ શું થાય? તો કે પ્રોપેન. પણ અહીં ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન આવેલો છે તો એના પ્રત્યય તરીકે ઓન લાગે છે. તો પ્રોપેન પ્લસ ઓન ઇટ્સ ગીવ પ્રોપેનોન. શું થાય એનું નામકરણ? પ્રોપેનોન. આ પ્રોપેનોન કે જો ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન આવેલો હોય તો એનો પ્રત્યય લાગશે ઓન. એટલે પ્રોપેન પ્લસ ઓન ઇટ્સ ગીવ પ્રોપેનોન. ફરીથી જોવો એકવાર ક્રિયાશીલ સમૂહ. તો કે જો ક્લોરો અથવા તો બ્રોમો આવેલા હોય તો જ આગળ નામ આવશે, બધા બાકી બધા એના પાછળ. તો જો ક્લોરીન જોડાયેલો હોય, આપણે અહીંયા બધામાં છે પ્રોપેન એક જ લીધું છે, આની જગ્યાએ તમે કોઈ પણ સંયોજન કોઈ પણ કાર્બન શૃંખલા લઈ શકો છો. તો પ્રોપેન લીધું છે તો ક્લોરીન જોડાયેલું છે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થયું છે તો એનું નામ થશે ક્લોરો પ્રોપેન. પછી અહીં એક હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે થયેલું છે તો નામ થશે બ્રોમો પ્રોપેન. જો ક્લોરીન અને બ્રોમિન આવેલા હોય તો સંયોજનમાં નામકરણ કરતી વખતે હંમેશા આગળના ભાગે લખવા, બરોબર, એટલે કે પૂર્વક તરીકે આવે છે. બાકીના જેટલા પણ સંયોજનો છે બધા પ્રત્યય તરીકે આવશે. હવે જોઈએ તો કે ત્રણ કાર્બન છે એટલે એનું સામાન્ય નામ થશે પ્રોપેન. પણ એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH એટલે કે આલ્કોહોલ સમૂહ વડે થયેલું છે, જેના કારણે એમાં પ્રત્યય તરીકે ઓલ લાગે છે. તો પ્રોપેન પ્લસ ઓલ ઇટ્સ ગીવ પ્રોપેનોલ. ત્યાર પછી જોઈએ તો કે અહીંયા જો છેલ્લો કાર્બન છે એ દ્વિબંધ વડે ઓક્સિજન સાથે અને સિંગલ બંધ વડે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. આ ક્રિયાશીલ સમૂહની અંદર સૂત્ર આપણે જોઈ ગયા છીએ. તો એક કાર્બન પરમાણુ દ્વિબંધ વડે ઓક્સિજન સાથે અને સિંગલ બંધ વડે હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય તો એ આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ થશે. તો એની અંદર પ્રત્યય તરીકે જો ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન થાય, પણ કાર્બન ડબલ બંધ સાથે વડે ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે એની અંદર પ્રત્યય તરીકે આલ લાગે છે. તો પ્રોપેન પ્લસ આલ ઇટ્સ ગીવ પ્રોપેનાલ. આવી જ રીતે છેલ્લે કીટોનની અંદર પણ જુઓ તો કે ટોટલ કેટલા કાર્બન પરમાણુ? તો કે ત્રણ, એટલે એનું નામ થશે પ્રોપેન. પણ વચ્ચેનો કાર્બન પરમાણુ છે એ દ્વિબંધ વડે ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે કયો ક્રિયાશીલ સમૂહ આવશે? તો કે કીટોન ક્રિયાશીલ સમૂહ આવે છે. તો કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એમાં પ્રત્યય તરીકે ઓન લાગે છે. તો પ્રોપેન પ્લસ ઓન ઇટ્સ ગીવ પ્રોપેનોન. પ્રોપેન પ્લસ ઓન ઇટ્સ ગીવ પ્રોપેનોન. હવે જોઈએ આપણે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ. તો કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ છે એની અંદર છેલ્લો કાર્બન પરમાણુ છે એ ડબલ બંધ વડે ઓક્સિજન સાથે અને સિંગલ બંધ વડે OH સાથે, સોરી, ડબલ બંધ વડે ઓક્સિજન સાથે અને સિંગલ બંધ વડે OH સાથે જોડાયેલો હોય છે. શું? તો કે ડબલ બંધ વડે ઓક્સિજન સાથે અને સિંગલ બંધ વડે OH સાથે જોડાયેલો હશે. જોજે એનું સૂત્ર લખું છું. તો કે એક, બે અને ત્રણ, ત્રણ કાર્બન પરમાણુ થઈ ગયા. એનું સામાન્ય નામ છે આપણે પ્રોપેન જ રાખશું. હવે જોજો તો કે આમાંથી આ છેલ્લો કાર્બન પરમાણુ છે એ ડબલ બંધ વડે ઓક્સિજન સાથે અને સિંગલ બંધ વડે OH સાથે જોડાયેલો હશે. તો જો આ કાર્બનની ચારે ચાર સંયોજકતા પૂર્ણ થઈ ગઈ એટલે હવે અહીંયા હાઇડ્રોજન લખવાનો આવશે નહીં. પણ આના આધારે આપણે કહી શકીએ કે આ કયો ક્રિયાશીલ સમૂહ થાય? તો કે કાર્બોક્સિલિક એસિડ. હવે આ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરીએ આપણે તો અહીં કેટલા કાર્બન પરમાણુ આવશે? તો કે ત્રણ કાર્બન પરમાણુ આવશે. હવે આનું નામકરણ કરીએ તો કે ત્રણ કાર્બન છે એટલે એનું નામ થશે પ્રોપેન. શું થાય? પ્રોપેન. પણ
આજે છેલ્લો કાર્બન છે એ સિંગલ બંધ વડે OH સાથે ડબલ બંધ વડે ડબલ બંધ વડે ઓક્સિજન સાથે જોડાયેલો છે. તેનું નામકરણ કરવું હોય તો એમાં પ્રતિ તરીકે જો ઓઇક એસિડ લાગે છે તો પ્રોપેન પ્લસ ઓઇક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ. અને નામ શું થાય? પ્રોપેનોઇક એસિડ. શું નામ થશે? પ્રોપેનોઇક એસિડ. જો આને તમારે યાદ રાખવા પડશે કે જો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય તો પ્રત્યય તરીકે ઓલ લાગે, આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય તો પ્રત્યય તરીકે આલ લાગે, કીટોન ક્રિયાશીલ સમૂહ હોય તો પ્રત્યય તરીકે ઓન લાગે, કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ હોય તો પ્રત્યય તરીકે ઓઇક એસિડ લાગે છે. તો પ્રોપેન પ્લસ ઓઇક એસિડ ઇટ્સ ગિવ પ્રોપેનોઇક એસિડ. ત્યાર પછી આવે સંયોજન જોઈએ, આલ્કીન ક્રિયાશીલ સમૂહ હોય તો હવે આલ્કીન છે તો આ ત્રણ કાર્બન પરમાણુઓ માંથી કોઈ પણ બે કાર્બન પરમાણુઓ વચ્ચે કેટલા બંધ હશે? તો કે બે બંધ હોય, આલ્કીન હોય એટલે. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે કરીએ છીએ પૂર્ણ. જો હવે આ કાર્બન પરમાણુ છે દ્વિબંધ વડે આ બાજુ ને સિંગલ બંધ વડે આ બાજુ, તો એની એક જ સંયોજકતા બાકી રહેશે, એ હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દે. આ કાર્બન પરમાણુ છે એ દ્વિબંધ વડે જોડાયેલો છે તો બાકી કેટલા હાઇડ્રોજન વધે? તો કે બે હાઇડ્રોજન વધે છે. આવી રીતે થશે. તો હવે ત્રણ કાર્બન પરમાણુ છે એટલે એનું સામાન્ય નામ શું થાય? તો કે પ્રોપીન થાય. ત્રણ કાર્બન પરમાણુ છે એટલે તો પ્રોપેન થાય. પણ અહીંયા બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલો છે તો પ્રોપેન એમાં પ્રત્યય તરીકે ઇન લાગશે. પ્રોપેન પ્લસ ઇન ઇટ્સ ગિવ પ્રોપીન. આનું નામ શું થઈ જાય? પ્રોપીન. પણ આની જગ્યાએ કદાચ બે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોત તો ટોટલ કાર્બન પરમાણુ બે જ હોત અને એની બંનેની વચ્ચે દ્વિબંધ હોત તો અહીંયા શું થઈ જાય? ઇથીન. કારણ કે બે કાર્બન પરમાણુ છે એટલે સામાન્ય નામ ઇથેન થાય. પણ બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોવાને કારણે એનું નામ થઈ જાત ઇથીન. એવી જ રીતે ચાર કાર્બન પરમાણુઓમાંથી કોઈ પણ બે કાર્બન પરમાણુ દ્વિબંધ વડે જોડાયેલા હોત તો એનું નામ થઈ જાય બ્યુટીન. પાંચ કાર્બન પરમાણુઓમાંથી કોઈ પણ બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોત તો એનું નામ થઈ જાય પેન્ટીન. ટૂંકમાં સૌ પ્રથમ કાર્બન પરમાણુઓની સંખ્યા નક્કી કરી લેવાની, એના આધારે એનું નામ આપી દેવાનું, પછી જોવાનું એની અંદર બંધ. તો દ્વિબંધ હોય તો પાછળ ઈન લગાડી દેવાનું. હવે જોઈએ આપણે છેલ્લું, તો કે આલ્કાઇન. આલ્કાઇન એટલે કે કોઈ પણ બે કાર્બન પરમાણુઓ વચ્ચે કેટલા બંધ હોવા જોઈએ? તો કે ત્રણ બંધ હોવા જોઈએ. જો આ ત્રણ બંધ થયા, હા હવે આ કાર્બન છે એની સંયોજકતા પૂર્ણ કરીએ તો હાઇડ્રોજન. આ કાર્બન પરમાણુ છે એમાં જો એક બે ને ત્રણ ને ચાર, ચારે ચાર સંયોજકતા થઈ જાય છે પૂર્ણ. આ કાર્બન પરમાણુ છે એની ત્રણ સંયોજકતા પૂર્ણ થાય છે, એક બાકી રહે છે એને જોડી દઈએ હાઇડ્રોજન વડે. તો જોઈએ ત્રણે ત્રણ કાર્બન પરમાણુની સંયોજકતા થઈ ગઈ છે પૂર્ણ. હવે ત્રણ કાર્બન પરમાણુ છે એટલે એનું સામાન્ય નામ થશે પ્રોપેન. પણ કોઈ પણ બે કાર્બન પરમાણુઓ વચ્ચે ત્રિબંધ આવેલો છે, બે કાર્બન પરમાણુ છે ત્રણ બંધ વડે જોડાયેલા છે. તો આ બે કાર્બન પરમાણુ ત્રણ બંધ વડે જોડાયેલા હોય એટલે પ્રત્યય તરીકે આયન લાગે છે. શું લાગે છે? આયન લાગે છે. તો પ્રોપેન પ્લસ આયન ઇટ્સ ગિવ પ્રોપેનાઇન. શું થાય? પ્રોપેન. જો બે કાર્બન પરમાણુ હતા તો પ્રત્યય તરીકે શું લાગ્યું? તો કે ઈન લાગ્યું. એવી જ રીતે ત્રણ કાર્બન પરમાણુ છે તો એમાં પ્રત્યય તરીકે આયન લાગે છે. શું લાગે છે? આયન લાગે છે. તો પ્રોપેન પ્લસ આયન ઇટ્સ ગિવ પ્રોપાઇન. આનું નામ શું થશે? પ્રોપાઇન. તો હવે કોઈ પણ સંયોજન હોય એમાં જો બે કાર્બન પરમાણુઓ છે એ દ્વિબંધ વડે જોડાયેલા હોય તો પ્રત્યય તરીકે ઈન લગાડવું. બે કાર્બન પરમાણુઓ ત્રિબંધ વડે જોડાયેલા હોય તો એમાં આયન લગાડવું. દાખલા તરીકે આપણે જોયું પ્રોપાઇન, તો એ જ રીતે આવશે બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન. બરાબર, દ્વિબંધ વડે જોડાયેલા હોય તો ઇથીન,
પ્રોપીન બ્યુટીન પેન્ટીન હેક્ઝીન આવી રીતે ઈ લગાવો અને જો ત્રણ બંધ વડે જોડાયેલા હોય તો આપણે પ્રતિ તરીકે આઈ લગાડવામાં આવે છે યાદ રાખજો આ બધામાં પ્રત્યય લાગશે એટલે કે નામકરણ કરો ત્યારે એ પાછળ તરફ લાગે છે પ્રત્યય ખાલી ક્લોરીન અને બ્રોમિન સંયોજનો જોડાયેલા હોય તો ક્લોરો અને બ્રોમો બે જ પૂર્વક તરીકે એટલે કે સંયોજનના નામકરણમાં આગળની તરફ લાગે છે બરોબર છે તો આવી રીતે આ જે સંયોજનો છે કાર્બન સંયોજનો એનું નામકરણ કરવામાં આવે છે ફરીથી હજી એકવાર જોઈ લ્યો આ તમારે યાદ રાખવાનું છે કે જો હેલો આલ્કેન આવેલો હોય તો એનો પૂર્વક ક્લોરો અથવા તો બ્રોમો થશે તો એનું નામકરણ છે ક્લોરો પ્રોપેન અથવા તો બ્રોમો પ્રોપેન થાય કે જો સંયોજન તરીકે આલ્કોહોલ એટલે કે OH ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એનો પ્રતિ તરીકે ઓલ લાગે છે આ રહ્યો જો OH આવેલો છે તો એનો પ્રતિ શું લાગશે તો કે ઓલ તો પ્રોપેનોલ એવી જ રીતે આલ્કીન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તેના પ્રતિ તરીકે આલ લાગે છે એટલે પ્રોપેન પ્લસ આલ ઇટ્સ ગિવ પ્રોપેનાલ એવી જ રીતે કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તેના પ્રતિ તરીકે ઓન લાગે છે પ્રોપેન પ્લસ ઓન ઇટ્સ ગિવ પ્રોપેનોન કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો પ્રતિ તરીકે ઓઇક એસિડ લાગે છે એટલે પ્રોપેન પ્લસ ઓઇક એસિડ ઇટ્સ ગિવ પ્રોપેનોઇક એસિડ કે જો બે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોય તો પ્રત્યય તરીકે ઇન લાગે છે એટલે પ્રોપીન કોઈ પણ બે કાર્બન પરમાણુઓ વચ્ચે ત્રિબંધ આવેલો હોય તો પ્રત્યય તરીકે આઇન લાગે છે એટલે પ્રોપાઇન બરોબર છે તો આ કોષ્ટક તમારે ખાસ યાદ રાખવાનું રહેશે બરોબર છે તો ચાલો જોઈએ મિત્રો આજનો આપણો આ નામકરણનો ટોપિક છે આપણે અહીં કરીએ છીએ પૂર્ણ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું થેન્ક યુ